दिकरी तो टेको छे, दिकरी तो दोस्त छे, दिकरी जा होय ए फळिया मा मौज छे। अच्छा? उड़े पटकाय फरी उड़े छे हाम थी प्रेम मा पाड़े तो। शू पप्पा? प्रेम मा पाड़े तो जाए छोकराओ काम थी। વાળો સમજે તે માણસ છે, રંગ સાહસનો આંખોમાં ભરીયો, રંગ સાહસનો આંખોમાં ભરીયો, દીકરી વાલનો દરિયો, દીકરી વાલનો દરિયો, દીકરી વાલનો દરિયો। તો પહોંચ્યો સ્ટેશન અને લેવા માટે, અને અત્યારે અમે તમારી સામે ઉભા છે। ઉત્તરીની એટલે કે ગુલાબ, તું અત્યાર સુધી તાપીનગરમાં જ ફરી રહ્યો હતો? ગજબનો કહેવાય આ તો। હા, ને તું મને એમ કે, તું શું રાહુલભાઈની જેમ આમ સાઉથ ઇન્ડિયન બનીને ઇડલી વડા કરી રહ્યો હતો? ના ના બીજલબેન, એવું કામ તો રાહુલ ભાઈ જ કરી શકે। એમ પણ તોય હવે તારો ભરોસો ના થાય ગુલાબ, તને તો હવે દોરડા સાથે બાંધીને રાખવો પડશે, ખાસ કરીએ તો રસિકા બેન માટે। આપણે આ દોરડું રેડી જ છે ઘરમાં। હા હા, આપણી બીજલે સ્વાતિ માટે તૈયાર જ રાખ્યું છે। મેં કઈ સાંભળ્યું નથી। અમે તું ક્યાં કોઈનું સાંભળતો હોઈશ? કેટલી વાર તને કહું છું કે મારી કિંજલ થી દૂર રહેજે, આ ઘરનો ઉમરો નહીં ચડતો। બટાઈ આપો, યાદ છે તને? પ્રેમ પણ યાદ રાખજે ભાઈ। રિપ્લાય કરવાનો પણ ટાઈમ નથી એની પાસે। અરે પણ હું ક્યાં ઝઘડો કરવા માટે ફોન કરું છું, સોરી જ તો કહેવું છે મારે। પણ ના, પરિવારના લોકો એને માથે જ ચડાવીને રાખ્યો છે, સાથ આપે છે ને બધા, એટલે બેઠા છે ચણાના ઝાડ પર ચડીને। હું સ્ટુપિડ છું યાર, શું કામ મેં એની સાથે ઝઘડો કર્યો, શું કામ આવા ફાલતુ ટોનમાં મેં વાત કરી એની સાથે। એ સેજલ, હા શું, તારા નાક પર તો જો શું છે? કઈ નથી, તારો ગુસ્સો જો જો જો। કિંજલ સોરી, અબ કઈ મદદ જોઈએ છે? ના, પણ તું જઈશ અહીંથી? કેમ, આ મારી પણ તો રૂમ છે ને, મારી પણ રૂમ છે ને। હા સેજલ દીદી, આ આપણી રૂમ થી મારી રૂમ ક્યાંથી થઈ ગઈ? હા બીજા, પ્લીઝ તમે બંને અત્યારે મારું માથું ન ખાઓ અને મને એકલી છોડો, જરાય નહીં, અમે અહીંયાથી નથી જવાના। તમારે જવું હોય તો તમે બહાર જાઓ। ઓ ગોડ, શું કરું? રૂપેશની સાથે એકલામાં વાત કરવી છે,
પણ આ બે અહીંયા છે, બહાર મમ્મી છે અને વરંડામાં પપ્પા. આ બધું મારી સાથે જ કેમ થાય છે? બિચારી સેજન, આજે તો છે. તમારો પોતરો હોય પણ હું તમારો દીકરો છું, મને કેમ ને ખવડાવતા? હું 25 કરોડ નો ભાગીદાર છું, હા કહી દઉં. 25 કરોડ? આવો મોટો તાજમહેલ ના ચોકીદાર જેવો, ખાલી નામ પૂરતો. 25 કરોડ ના જોયા હોય તો આ જો મારો કાનુડો, 100 કરોડ નો માલિક છે તઈ. એ નહીં મનની મરજી નો. બોલો, તારો માસુક સંઘવી છે ને, એને પૂછી પૂછી ને અંધી કરે છે. મારો દીકરો મારે પણ જાણવું છે. બંને મળી તને પીતી નાખશે. જો તારી હરિશ્ચંદ્ર નો અવતાર આવી ગઈ વચ્ચે, ચમચો હલાવા. ચમચો હલાવવા માટે નથી આવી બા, રાહુલ ને જગાડવા માટે આવી. રાહુલ, હજી એ સમય છે, સમજી જા. ધર્મ ના કામ માં પાળ પગલા. સરસ ગૌરી, તમારે રાહુલ ભટ્ટ ને જો મળવું હોય ને, એની અપોઇન્ટમેન્ટ લેવી પડે. અપોઇન્ટમેન્ટ? માં દીકરા ને વાત કરવામાં અપોઇન્ટમેન્ટ કેવી? રાહુલ, આ જમવાનું મૂક પડતું, નહીં પચે તને. હું તો કહું છું 2 રોટલી ઓછી મળશે ને એ ચાલશે, પણ જો મહેનતની 2 રોટલી હશે ને, એનો સ્વાદ જ અલગ હશે. મારી વાત તને સાચી ના લાગતી હોય ને, તને રસ ના હોય ને, તો મેં તને પહેલા પણ કહ્યું હતું, આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. કીધું છે રાહુલને તું આ ઘરમાંથી કાઢી? વાહ, દાદ દેવી પડે તારી હિંમત ને હો. એ રખલા, જો આપણા ઘરમાં હો એક ઝાંસી ની રાણી આવી ગઈ. એલી બુરથલ, ઈનો ભૂલતી કે આ ઘર અમારું છે અને તારી કોઈ બી સાથ નથી, સમજીને. હવે હું તને કે જો તારે આ ઘરમાં રહેવું હોય તો અમારી હારે અધર્મના રસ્તે પગલા માંડવા પડશે. અને જો તારા મંજૂર હોય ને તો પકડ હાલતી આ ઘરમાંથી જા. રાહુલ પપ્પા, તમે તો કઈક બોલો. કે શું બોલવાનો હતો? હજુ હું જીવતી બેઠી છું. બોલ, તારે આ ઘરમાં રહેવું છે હા કે ના? આટલા અપમાન પછી મારું સ્વાભિમાન મને આ ઘરમાં એક ઘડી રહેવાની અનુમતિ નથી આપતું. પણ જો હું અહીંયાથી ચાલી જઈશ
તો રાહુલને ધર્મના માર્ગ પર લાવવો અશક્ય થઈ જશે. અને જો અહીંયા રહીશ તો મોટા ભાઈ લોકોના જીવનમાં આ લોકો જે ડખા ઉભા કરી રહ્યા છે એ પણ જાણી શકાશે, અને એ રીતે આ લોકોને પાઠ પણ ભણાવી શકાશે. ઓ ચિંતામણિ, હું વિચાર્યું મોઢામાંથી કઈ ફાટું છે કે પછી વિદ્વાનોની જેમ આ મૌન ધરવું છે. બોલો, જો દરવાજાની વાટ આલીપા અને રહોળાની માલીપા, ક્યાં જવું છે? ગરમ ગરમ ચા કિંજલબેન, ખાસ તમારા માટે. ના, મારે નથી પીવી. મેં તો પેલી રસિકા આવીને મને કહેશે કે તું મને ઓળખતી નથી. મારા ફોનમાં નેતા, અભિનેતા, પોલીસ બધાના નંબર છે. હા, તો કિંજલબેન તમે એમને એમ પણ કહી દેજો કે એક બે હીરો હીરોના નંબર અમને પણ આપી દો ને, કારણ કે અમારે અમારા ટી સ્ટોલની જાહેરાત કરાવી છે. બે કપ ચા મોહન એન્ડ ડોટર્સ ટી સ્ટોલ. હે ભગવાન. ગુલાબ, એક વાત કહું, તારા પાછા આવવાથી છે ને દુકાનનું વાતાવરણ સાવ બદલાઈ ગયું છે. પણ હા, મારી વાત માં, આજથી છે ને તું આ ચા બા કઈ નહીં બનાવે, આ બધું રહેવા દે હવે. અરે કિંજલ બેન, તમે ચિંતા ના કરો, હવે તો પેલો શર્મા આવે કે રસિકા બેન, હું કોઈથી ડરતો નથી. હા, એ તો દેખાય જ રહ્યું છે. પણ તોય ગુલાબ, આપણા જીવનમાં કઈ ઓછી મુસીબતો છે કે આપણે આમ નવી મુસીબતને એમ કહીએ કે આ બેલ મુજે માર. ગુલાબ, માત્ર 3 વર્ષ પછી તું 18 થઈ જા અને ભણી લે, પછી તારે જે કરવું હોય તે કર, સમજો? પણ હમણાં નહીં. સારું, બસ. પણ તમે મને એક વાત કહો, આજે તમે પૈસા બાજુમાં મૂકી રહ્યા છો એ ઉત્કર્ષભાઈ માટેના છે ને? અરે વાહ, છોકરો સમજદાર થઈ ગયો. નહીં તો શું, હમણાં પાછા આવશે ને? બા અદબ, બા મુલાઇઝા, હોશિયાર, શહેનશાહ આલમ, 500 રૂપિયા લઈને પધાર રહે હે. શું કિંજલબેન, તમે પણ કોઈ રાજા 500 રૂપિયા લેવા આવે? નહીં તો શું, હું પણ એ જ કહું છું, આટલી મોટી જગ્યાનો માલિક છે, ઉપરથી રાહુલનો ટી કેફે પણ એનો જ છે, ને તોય 500 લાવો. તો રાહુલભાઈનો કેફે કેવો ચાલી રહ્યો છે? અત્યારે તો આપણા કરતા સારું ચાલી રહ્યો છે, પણ હવે તું આવી ગયો છે ને, એટલે આપણે મળીને કંઈક ને કંઈક તો જુગાડ કરી જ લઈશું, શું કહે છે? હા તો, બે કપ ચા ઓલ એન્ડ ડોટર્સ ટી સ્ટોલ. દિલાલ, આ રીતે મારી સામે ઘૂરક્યા કરવાથી કંઈ થવાનું નથી. તમારા દીકરાને દાબમાં રાખતા શીખો. અરે પૂછો એને, પહેલા તો પૂછો કે પેલા ગુલાબને શોધીને ભટ્ટ પરિવારને શું કામ સોંપી આવ્યો? જો સંઘવી, મને ખરેખર એ વાતની ખબર નહોતી, કે ખબર હોત તો હું શું એને રોકત નહીં, આપણું નુકસાન થવા દે. ખબર નથી ને તો ખબર રાખતા જાઓ અને એની ખબર લેતા જાઓ તમારા ચિરંજીવની, એ તો કોક દિવસ આપણા બંનેની વચ્ચે બહુ મોટો ખાડો પડી જશે, સમજ્યા? એટલે બધો વાંક મારા દીકરાનો છે. તમારો દીકરો એ તો જાણે બિલાડીનો છાનો પણ. અરે રોજ રોજ બેંગ્લોરથી પેલા ચા વાળાને ફોન કર્યા કરે છે. દત્તક લેવાનો આઈડિયા કોનો હતો? બોલો. શાંતિલાલ, અત્યારે વાત તમારા દીકરાની થઈ રહી છે, મહેરબાની કરીને મારા દીકરા રૂપેશને વચ્ચે ન નાખો. શું કામ ન નાખો? આ મારો દીકરો જઈને ગુલાબને શોધી લાવે તો એ તમારી નજરમાં મોટો ગુનેગાર થઈ ગયો. તમારો દીકરો એ શું હાથમાં હાથ નાખીને ભજન ગાતો બેઠો છે? ના, છતાં એને કંઈ નહીં કહેવાનું. જો સંઘવી, એમ બંને પક્ષે સરખા હોવા જોઈએ. ઓલરાઈટ, જો એમ જ વાત હોય ને તો આજથી મારી સાઈડથી આપણા વચ્ચેનો બિઝનેસ અને આપણી પાર્ટનરશિપ પર બ્રેક લાગી ગઈ, સમજો? હા તો ઠીક છે. ખાલી અમારું જ નથી થવાનું. છોકરા,
આમાં તારે વચ્ચે પડવાની જરૂર નથી. ઓકે, કેમ તમને ડર લાગે છે કે હું અને પપ્પા મળીને તમને હરાવી દઈશ? તો સાચું જ છે, ડરજો, મારાથી ડરજો, કારણ કે તમે મારા પપ્પાને કંઈ પણ સંભળાવી જશો એ હું સાંભળી નહીં લઉં. ત્યાં છે પેલી કિંજલ, એણે મારા પપ્પા સાથે ઊંચા અવાજે વાત કરી હતી. ઉડી ગઈ હતી મારી ગાડીના બોનેટથી રસ્તાની વચ્ચોવચ્ચ. આ મગતરું મને માસુક સંગવીને ધમકી આપે છે. હા, ધમકી નથી આપી રહ્યો, સમજાવી રહ્યો છું, ફક્ત સમજાવી જ રહ્યો છું. મારા પપ્પાને ધમકાવવાનું બંધ કરો, કારણ કે નથી મારા પપ્પા કોઈ રાઘવદાસ કે નથી હું એમનો દીકરો રાહુલ. જોએ, તમે લોકો કોણ છો એની સાથે મારે કોઈ નિસ્બત નથી. હા, મારો પોઈન્ટ માત્ર એટલો જ છે કે પેલા ભટ્ટ પરિવાર પર વારંવાર જુદી જુદી રીતે વાર થતા રહેવા જોઈએ. ધેટ્સ ઈટ. હા તો કરો ને, કોણે રોક્યા છે તમને? હા, પણ જો સ્વાર્થ તમારો હોય, ફરજ તમારે હોય ને, તો અવાજ નીચે રાખીને વાત કરતા શીખો મિસ્ટર સંઘવી. કારણ કે જો સામે પક્ષે અમે બાપ દીકરો મળીને ત્રાડ પાડીશું ને, તો મેદાન છોડીને ભાગી જવા સિવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો નહીં બચે. માનસીલાલ, અરે ઉભા ઉભા સાંભળ્યા, શું કરો છો તમે? આ તમારો દીકરો તમારી સામે ખુલ્લેઆમ મને ધમકી આપી રહ્યો છે. ધમકી નથી આપી રહ્યો, થોડી વાર પહેલા જ મેં કહ્યું, સમજાવી રહ્યો છું, ફક્ત હકીકત જણાવી રહ્યો છું કે અમારા કરતાં તમને વધારે ગરજ છે. અમારે તો ફ્લાયઓવરના સહી સિક્કા કરાવવાના હતા, એ થઈ ગયા. થોડા ઘણા પૈસા આપવાના બાકી છે, આપી દઈશું, પણ તમારે તો ઘણો લાંબો હિસાબ છે. અરે હા, પાછું લગ્નનું લાકડું પણ છે. તો કંકોત્રી ક્યારે છપાવો છો? ચા વાળાના ભાઈ, મારું નામ મને યાદ છે, પણ શું તમને યાદ છે કે તમે કયા દરવાજેથી અમારા ઘરમાં એન્ટ્રી લીધી હતી? યાદ હોય તો સારું, નહીં તો નોકર મૂકી જશે દરવાજા. બહાર જવાનો પણ સેમ દરવાજો છે, એ દરવાજેથી તમે અંદર આવ્યા. શું વાત છે ભાઈ, દુકાનનું આખું વાતાવરણ બદલાઈ ગયું લાગે છે ને આજ તો. પણ આ તમે તમારા હાથમાં શું છુપાવી રહ્યા છો એ મને કહેશો? લે, ખબર પડી ગઈ તને? શું તો ભાઈ બહુ મોટી જાદુ કરે. મેં તમને શું કહેલું? હા, કે એક જંગલમાં બે સિંહ ના રહી શકે, એમ અહીંયા પણ એક જ જાદુગર છે, અને એ છે મારા પપ્પા. શાંતિ તો રાખ, એનું તો તમે નામ જ નહીં લેતા. ચાલ આંખો બંધ કર હવે. તારા હાથે લખેલી કવિતા છે ને પપ્પા જાદુગર.